મારે યુવા પેઢીને બધાને એટલું જ કહેવું છે કે તમે મેનેજ કરો છો અને એક તમારું ખ્યાલ મારે રાખવો પડે કે તમારું સ્વાસ્થ્ય સારું રહે ને તો તમે લોંગ ટાઈમ સુધી આ બિઝનેસ કરી શકશો અને હજારો ભારતીયોને આજીવિકા પૂરી પાડશો અને એટલા માટે તમારું સ્વાસ્થ્ય પણ જાળવજો અરે થોડોક આરામ ટાઈમ ટુ ટાઈમ કરી લેવો થોડું જમવા ટાઈમે જમી લેવું અને થોડું છાટો પાણી કરતા હો તો બંધ કરી દેવું થોડું ઘણું આમ કાંઈક જે આ મસાલા બસાલ હોય એ બધું તમારા શરીર હારા રહે ને તો બહુ આજ મેં શીશીને ઓલા મુકાવ્યા માવા મને હું શું નામ છે ભાઈ મેં હા એ શીસી ને હા બસ હા છોટું ભાઈ નામ અને મને જીગર કરીને મને કીધું મને કે હું આજ બંધ કરું છું કેમ

પોતે મહેનત કરીને કમાયેલો પૈસો આજે લોકો સત્કાર્યમાં કેટલો વાપરે છે અમારી સુરતમાં અમુક અમુક ભક્તો છે હજાર હજાર કન્યાઓના કન્યાદાન અપાવે એને બધો જ કર્યાવર ફ્રી ઓફમાં અપાવે આ કંઈ નાની હોની એની ઉદારતાઓ ન કહેવાય આજે આજે કેટલી કન્યાઓના વિવાહો કરાવડાવી દે કન્યાદાનો અપાવે કેટલા વિધવા બહેનોના દીકરાઓને ભણાવે આ રૂપિયાવાળા માણસો કામ કરે છે અને પછી બે પાંચ કદાચ લોભિયા હોય તે કાંઈ એમ આખા ગાણવાને આપણે નો નિંદા કરાય આજે એમ તો બધી થોડું હરખું હોય ભાઈ જેટલા માંડવીના દાણા ખેતરમાં વાવોતી કઈ બધા થોડા ઉગે એમાં થોડાક એમ એમ ફેલવી જાય મગ મૂક્યા હોય બાફવા બાફવાથી કઈ બધાય થોડા બફાઈ જાય અમુક કવડા મગ કાચાઈ રહી જાય એ પાંચ ટકા માણસ કદાચ એવા હોય તો એનો નો જ હોય પણ જે ધનપતિઓ જે જે શ્રીમંતો જે સમાજ માટે સેવા કરે છે સમાજને ઉપર લાવવામાં મહેનત કરે છે એની સેવાને પણ એકવાર તાળીઓથી વધાવીએ બિઝનેસમાં કેટલી કોમ્પિટિશન હોય કેટલો દાખલો હોય હા અને આ આજે કોમ્પિટિશનના જમાનામાં બિચારો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય આમ આમ કેટલો એને પરસીવો વળતો હોય કે રાગે પડી જાય તો હારું રાગે પડી જાય તો હારું એ બિચારો ઘરના છોકરાને કે એના બૈરાને ટાઈમ ન દેતો હોય એટલો ટાઈમ ધંધામાં દેતો હોય ત્યારે બિઝનેસ સેટ થતા હોય આવા બિઝનેસમેનો જે છે એ હજારો ભારતીયો માટે એક 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 આમ ઉગતી સૂર્યની કિરણ છે એવા યુવાનોને આપણે વધાવીએ મને એક ભાઈ કહેતો હતો કે આપણું આપણા યુવાનો જેટલા બિઝનેસમેન સારા બનશે હરેક પ્રકારની ચીજો બધી આપણા ભારતમાં બનશે તો જ આપણું ભારતનું અર્થતંત્ર મજબૂત થશે આપણે વિદેશોમાંથી બધી આઈટમો અહીંયા લાવવી પડે ભાઈ આપણે બધી ઇમ્પોર્ટ જ કરવી પડે એક્સપોર્ટનો એક્સપોર્ટ ન કરી શકીએ એટલે દેશનું અર્થતંત્ર વીક પડે અને આપણે જ્યારે સારી પ્રોડક્ટ બનાવી અને વિદેશોમાં મોકલતા જાશું તમારી વાત મને એક ગમી કે આ બધી જે સિરામિકની અને બધી જે સેનેટરી આઈટમોને બધું બનતું હોય ચાઈનાવાળા બહુ બનાવે છે પણ હવે ધીરે ધીરે આ મોરબીનું માર્કેટ એવું આગળ વધ્યું છે ચાઇનાની કોમ્પિટિશનમાં આગળ જઈ રહ્યું અને એનો ધંધો પાછો પાડી રહ્યું છે એટલે આજ બધા યુવાનો કર્મ તમે કરો છો ઉપનિષદ તો કહીને ગયું છે કુરવન્ને વેહ કરમાણી જીજીવી શતગમ સમાહાર આજીવિકા તો આ દુનિયામાં મળે મળે ને મળે કે આપણે બધાએ મહેનત કરવી કર્મ કરવું કર્મ કરે એના એના જીવનમાં સુખ આવે આવેને આવે ચાર બેનો ઘરમાં હોય ને એમ કે જેઠાણી વાસણ ઉટકી નાખશે ને એમ કે ડેરાણી ઉટકી નાખશે એમ કે નળંદ ઉટકી નાખશે નળંદને એમ કે બા ઉટકી નાખશે ચાર માંથી એક કોઈ ન ઉટકે પછી ખાઈ ખાઈને જાડા થઈને જીમમાં જઈને વળ થાય તો ઝીમમાં જઈને વળ ખાવા ભાઈ એના કરતાં ઘરનું કામ કરવું શું ખોટું હરેક જગ્યાએ કર્મની જરૂર છે તેને એનું શું વાંધો ભાઈ આપણે ઘરના કામ કરીને એમાં કાંઈ આપણે ઘાઈ ન જાય એ બેઠા બેઠા કટાઈ જવા કરતાં કામ કરીને ઘસાઈ જવું સારું જે લોખંડ પડ્યું ને એ પડ્યું પડ્યું કટાઈ જાય અને જે લોખંડ કામમાં આવે એ ઘસાય ભલે ઘસાય પણ એ ચળકાટ પણ એટલો જ એ ચળકે અને ઓલું કટાઈને નાશ થઈ જાય એટલે બીજો મંત્ર કે છે કુર્વનિવેહ કર્મા શતગમ સમા એવિ નાન્ય કર્મ નરે આ મંત્ર ઉપર અમારા ગોપાળાનંદ સ્વામી એક બહુ સરસ વાત લખી છે સ્વામી કે છે કે કર્મ આપણે કંઈ પણ કરીએ ને સ્વરૂપતઃ કર્મ કશ્યાપી ન બંધનાય કર્મ આપણે કરીએ કઈ પણ એ સ્વરૂપથી કોઈને બંધન નથી કરતું કર્મમાં ભાષ્ય સ્વરૂપતઃ કર્મ કશ્યાપી ન બંધાય બુભુક્ષો રાગ રાગવત તું બંધ તદુબાધિકમ બંધકત્વ કર્મણ ન એટલે કર્મનું જે બંધન થાય છે એ ઉપાધિક છે કર્મ સ્વરૂપથી બંધન નથી કરતું મારે આમાં એક બે વાત કેવી ઘણી વાર એક હોય કોઈને પેટનું ઓપરેશન કરવા પેટ કાપે એક કોઈ માણસ ઈર્ષાએ દ્વેષે કરીને કોકને પેટમાં છરો મારી દે બે જણાએ પેટમાં છરાથી જ કાપ મૂક્યો પણ આમ સ્વરૂપ બે નું જો બે પેટમાં છરો માર્યો પણ ડોક્ટરે જે છરો માર્યો છે પેટમાં એ ઓલાને સુખી કરવા માટે માર્યો છે અને જે ઓલા શત્રુએ માર્યો એ ઓલાને દુઃખી કરવા માટે માર્યો બેયની ભાવના અલગ છે ડૉક્ટરની અને દુશ્મનની અને એટલા માટે ડૉક્ટર ધ્યાનથી ને દિલથી કર્મ કરે તો ઉપરવાળો એના ઉપર રાજી પણ થાય અને ઓલા ઉપર નારાજ થાય બે કાપવાનું કામ કર્યું પણ એક સુખી કરવા કાપે છે ને એક દુઃખી કરવા કાપે છે ઘણીવાર અમુક ક્રિયાઓ સમાજમાં બહુ સારી દેખાતી હોય લોકો કરતા હોય સારું દેખાતું હોય પણ અંદરની ભાવના એની મેલી હોય તો એનાથી ભગવાન હમુકા નારાજ થાય અમારે એક યુવાન સુરતમાં હતો અને સ્વામિનારાયણ ભગવાનના એકસો આઠ નામ જનમંગલ સ્તોત્ર કહેવાય એના બહુ પાઠ કરતો આખો દિવસ જનમંગલ સ્તોત્રના પાઠ જ કર્યા કરે પાઠ જ કર્યા કરે એટલે મને એમ થાય કે હલો આપણે ત્યાગી છે તો એટલા પાઠ નથી થાતા ને આ માળો આખો દિવસ સતત પાઠ જ કરતો હોય એ ત્રણ મહિના પછી કોકની છોકરીને લઈને ભાગી ગયો તઈ ખબર પડી કે આ આટલા માટે કરતો હતો એને જાવું તો પણ સફળતા મળતી નહોતી એટલે એની માટે એવડો એ પાઠ કરતો હતો પાઠ સ્તોત્રના કરતો હતો પણ એની મુરાદ મેલી હતી એનાથી ભગવાન રાજી થાય કર્મ એનું બહુ સારું હતું જપ કરતો હતો સ્તોત્રના પાઠ કરતો હતો પણ એની ભાવના કોકને ભગાડવાની હતી એટલે એ ભાવના હારી નહોતી એટલે હું તમે કંઈ પણ કર્મ કરીએ એ કર્મની પાછળ આપણી ભાવના કેવી છે એને આધારે ઉપરવાળો ફળ આપે એટલે મારા ગોપાળાનંદ સ્વામી કે કર્મ છે એ સ્વરૂપથી બંધન નથી કરતું તમારી ભાવના ઉપર ડિપેન્ડ કરે કે તમે કયા ભાવથી કરો છો અને એટલા માટે જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ દાન કરીએ પુણ્ય કરીએ પરોપકારના કાર્ય કરીએ પણ કેવા ભાવથી કરીએ એના ઉપર ઉપરવાળો ફળ આપે છે અમુકની ભાવના સારી હોય અમુકની ભાવનામાં તો કેટલો ફરક પડે